નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે વિષય કલોલ ગુજરાતી પર્યાવરણ. અગાઉ આપણે ચાર પાઠ ભણી ગયા. આજે આપણે ભણીશું પાઠ પાંચ. પાઠ પાંચ, મારે તો બસ રમવું જ છે. મારે તો બસ રમવું જ છે. અહીંયા તમને પાઠના હેડિંગ ઉપરથી ખબર પડી ગઈ હશે, અહીંયા રમવાની વાત થઈ છે. મારે તો બસ રમવું જ છે. નાના નાના બાળકોને રમવાનું બહુ જ ગમે. રમવાની વાત સાંભળે એટલે રમવાની મજા આવે, રાજી રાજી થઈ જાય. એટલે આપણે અહીંયા ભણવાનું છે મારે તો બસ રમવું જ છે. ચાલો ગાઈએ ગીતડું. ગીત ગાવાનું ને, મારી સાથે ગાશો ને તમે પણ? ગોળ ગોળ ધાની, કિટ્ટે કિટ્ટે પાણી, ઘૂંટણ સુધી પાણી. ગોળ ગોળ ધાની, કિટ્ટે કિટ્ટે પાણી, કમર સુધી પાણી. ગોળ ગોળ ધાની, કિટ્ટે કિટ્ટે પાણી, ખભા સુધી પાણી. ગોળ ગોળ ધાણી, કિટ્ટે કિટ્ટે પાણી, આંખો સુધી પાણી. ગોળ ગોળ ધાણી, કિટ્ટે કિટ્ટે પાણી, માથા ઉપર પાણી. ગોળ ગોળ ધાણી. તો આપણે જેમ આપણને એક્શન કરતું જાણો, અભિનય સાથે આ ગીત ગવાય. ગોળ ગોળ ફરવાનું અને અભિનય કરતું જાણ. ઘૂંટણ સુધી પાણી કે એટલે ઘૂંટણ, આપણે અભિનય કરવાનું ઘૂંટણ બતાવીને, એટલા સુધી પાણી. તો આપણે જોઈએ, કવિ કાવ્ય સમજવું પડશે ને, તો આપણે હવે કાવ્ય સમજીએ. ગોળ ગોળ ધાણી, ગોળ ગોળ ધાણી, કિટ્ટે કિટ્ટે પાણી, ક્યાં ક્યાં સુધી પાણી? તો ઘૂંટણ સુધી પાણી. તો આપણી ઘૂંટણ આ પગ છે, આપણે બતાવે આ પગ આપણી ઘૂંટણ કહેવાય. તો ઘૂંટણ સુધી પાણી. ગોળ ગોળ ધાણી, કિટ્ટે કિટ્ટે, ક્યાં ક્યાં સુધી પાણી? તો કમર સુધી પાણી. તો તમારી કમર ક્યાં છે? તો અહીંયા આપણી કમર હોય, અહીંયા ઘૂંટણ, પછી અહીંયા કમર. તો કમર સુધી પાણી. ગોળ ગોળ ધાણી, કિટ્ટે કિટ્ટે પાણી. ગોળ ગોળ ધાણી, કેટલા સુધી પાણી? તો ગભા સુધી પાણી. ગભો કોને કહેવાય? આપણો ગભો કહેવાય. આ શું કહેવાય? આપણો ગભો. તો ગભા સુધી પાણી. ગોળ ગોળ ધાણી, કિટ્ટે કિટ્ટે પાણી, આંખો સુધી પાણી. તમારી આંખો તમને ખબર છે ને કઈ આંખો કહેવાય? તો આ તમારી બે આંખો સુધી પાણી. ગોળ ગોળ ધાણી, કિટ્ટે કિટ્ટે પાણી. ગોળ ગોળ ધાણી, કેટલા સુધી પાણી? કિટ્ટે કિટ્ટે એટલે કેટલા સુધી? માથા ઉપર પાણી. તો આ તમારું માથું, એના ઉપર પાણી. પડી કાવ્ય તમને આવડશે ને આ ગાતે? તમે ગાજ્યો ઘરે, ઘરમાં ગાશો ને કવિતા? ગાવાનું ગોળ ગોળ ધાણી, કિટ્ટે કિટ્ટે પાણી, ઘૂંટણ સુધી પાણી. ગોળ ગોળ ધાણી, કિટ્ટે કિટ્ટે પાણી, કમર સુધી પાણી. ગોળ ગોળ ધાણી. આવી રીતે તમે પણ કાવ્ય ગાજો, આ ગીતડું ગાશો ને તમે પણ. પહેલા સમૂહમાં ઝીલ ગાન કરાવો, ત્યારબાદ આ રીતે અભિનય સાથે ગવડાવો. તો શિક્ષકે ગાવાનું, મેં ના કીધું અભિનય કરતું જવાનું અને ગીત ગાતું જવાનું, હું બોલીને આગળ. એવી રીતે શિક્ષક ગોળ ગોળ ધાણી, ગોળ ગોળ હાથ પકડીને કરવાનું. ગોળ 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 કુંડારું, આવી રીતે હાથ પકડીને ગોળ કુંડારું કરી દેવાનું અને ગોળ ગોળ ફરવાનું, બોલવાનું ગોળ ગોળ ધાણી. પછી આમ આમ કરવાનું હાથ વડે. કિટ્ટે કિટ્ટે, કેટલા સુધી પાણી? પછી શિક્ષક બોલે ઘૂંટણ સુધી પાણી. એટલે તમારે આ ઘૂંટણ, આ ઘૂંટણ બતાવવાની કે ઘૂંટણ સુધી પાણી, હાથ વડે બતાવવાની ઘૂંટણ. એવી રીતે આપણે અભિનય કરવાનો છે. ખબર પડી ને તમને?
બધા વિદ્યાર્થીઓ ઘૂંટણ સુધીના પાણીમાં ચાલવાનો અભિનય કરશે અને સમૂહમાં ગાશે ઘૂંટણ સુધી પાણી. ઘૂંટણ એ આમાં માથ હડાતું જવાનું ને ચાલતું જવાનું કે ઘૂંટણ સુધી પાણી. આ રીતે ગીતડું આગળ ચાલશે. 3-4 વખત પછી શિક્ષકની ભૂમિકા બીજો કોઈ વિદ્યાર્થી લે અને ગવડાવે. જુઓ, વાંચો અને ભજવો. તમારા ઘેર આ તમને મેં કીધું ને આ ગીત અભિનય સાથે જાતે ગાતું જવાનું, બરોબર ને? તો આપણે અહીંયા જોઈએ, વાંચો અને અહીંયા ભજવવાનું છે. એક વાત હશે, જોઈએ. હું તરસ્યો કાગડો, હું તરસ્યો કાગડો. તો વાર્તા, વાર્તા એક. એક તરસ્યો કાગડો પાણી શોધવા આમ તેમ ફરતો હતો. એક તરસ્યો કાગડો હતો, એ પાણી શોધવા માટે આમ તેમ ફરતો હતો. બે નંબર. એટલામાં તેને કુંજો જોયો. એટલામાં શું જોયે એને? કુંજો. ત્રણ નંબર. કાગડાએ કુંજામાં ચાંચ બોળી પણ પાણીને અડકી નહીં. એટલામાં એને એક કુંજો જોયો પણ તેની ચાંચ કુંજામાં બોળી પણ પાણી એ અટકી શક્યો નહીં, અટકી શક્યો નહીં. એટલે એની ચાંચ પાણીને પહોંચી શકી નહીં. 4 નંબર. કાગડો વિચારમાં પડી ગયો પણ તે નિરાશ થયો નહીં. કાગડો વિચારમાં પડી ગયો પણ નિરાશ હારી ગયો નહીં, નિરાશ ના થયો. 5 નંબર. કાગડાએ નીચેથી કાકડા વીણ્યા. કાગડાએ શું કર્યું? નીચેથી કાકડા વીણ્યા અને એક પછી એક કુંજામાં નાખ્યા. કાગડાએ એની બુદ્ધિ વાપરી અને કુંજામાં કાકડા નાખ્યા અને એક પછી એક કુંજામાં કાકડા નાખવા લાગ્યો. 6 નંબર. કુંજાનું પાણી ઉપર આવ્યું. કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. કુંજામાં કાકડા નાખ્યા એટલે કાકડા નીચે ડૂબી જાય એટલે પાણી ઉપર આવવા લાગ્યું. એટલે કુંજામાં કાકડા નાખ્યા એટલે પાણી ઉપર આવ્યું એટલે કાગડાએ ખૂબ ચાંચ બોળીને ધરાઈને પાણી પીધું. તરસ્યો હતો એની તરસ મટાવી દીધી, કેટલું પાણી પી ગયો. 7 નંબર. કાગડો કાકા કરતો ઉડી ગયો. પછી પાણી પીને, વધારે પાણી, ખૂબ જ તરસ હતી, એ સુપાઈ, તરસ સુપાઈ એટલું પાણી પીને પાણી પીધું અને તે કાકા કરતો ઉડી ગયો. અહીંયા આપણને બાજુમાં અહીંયા વાર્તા હતી અને અહીંયા બાજુમાં અભિનય બતાવ્યું છે. તો અહીંયા આપણને લખેલું છે વાક્ય શું છે એવો અભિનય કરે છે. વાકા વળી કૂદકા મારી આમ તેમ પાણી શોધો. આવી વાકા વળવાનું અને કૂદકો મારવાનો ને આમ તેમ પાણી શોધવાનું. ખુશ થઈને ઉડો, ખુશ થઈને ઉડવાનું, બે હાથ લાવા કરી અને ખુશ થઈને ઉડવાનું. ઘૂંટણ ભેર બેસી માથું નમાવી મો ઉપર દુઃખનો ભાવ લાવો. ઘૂંટણ ભેર બેસી માથું નમાવી મો ઉપર ઘૂંટણ ઉપર બેસવાનું અને માથું નમાવાનું મો ઉપર. દુઃખનો ભાવ લાવો, વિચાર કરતા હોય તેમ કરી ફરો. અહીંયા દુઃખનો ભાવ બતાવવાનો, નમવા નમાવીને. અને આ શું બતાવે છે? વિચાર કરતા હોય તેમ કરી ફરો. વિચાર કરતા કરતા આપણે ફરતા હોય એમ અભિનય કરવાનો. વિચાર કરીને આપણે અહીંયા મો ઉપર આંગળી રાખી આમાં વિચારતા હોઈએ, રીતે ફરતું જવાનું. નીચે નમી કાકડા વીણો પછી કુંજામાં કાકડા નાખો. નીચે નમીને આપણે અહીંથી એક કાકડો લીધો અને કુંજામાં નાખ્યો, અહીંથી એક કાકડો લીધો અને કુંજામાં નાખ્યો એવો અભિનય કરવાનો છે. નીચે નમી, નીચે આમ નમવાનું અને કાકડો લેવાનો અને કુંજામાં નાખવાનો. મો લંબાવી પાણી પીવો. મો લંબાવીને આપણે આવી રીતે પાણી પીવાનું. નીચું નમીને મો લંબાવાનું, આમ આગળ લાવવાનું અને પાણી પીવાનું. હાથ ઊંચા કરી કા કા કરતા ચાલ્યા જાઓ. હાથ ઉપર, બે હાથ આવી રીતે ઉપર કરી અને કા 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 કરતું ચાલ્યા જવાનું.
ચાલવાનું બધા બાળકોને હાવભાવ સાથે ગવડાવો બધા બાળકોને હાવભાવ સાથે આ ગીત ગાવાનું બરોબર ને તો તમે સ્કૂલમાં હોય તો હું તમને એનો હાવભાવ બતાવું અભિનય તમને બતાવું બરોબર ને ઉડું પાણી કુંજામાં ઊંચે લેવા કાજ કાકડા નાખી કાગે પાણી પીધું આજ ઊંડું પાણી કુંજામાં ઊંચે લેવા કાચ કુંજામાં ઊંચે કુંજામાં પાણી હતું ઊંચું લાવવા માટે પાણી કુંજામાં નીચે પાણી કેવું હતું કુંજામાં ઊંડું એને ઊંચે લાવવા માટે તેને શું કર્યું કાકડા નાખ્યા અને પાણી ઉપર આવ્યું એટલે પાણી પીધું આજ એટલે એને પાણી પીધું કાકડા નાખ્યા એટલે પાણી ઉપર આવ્યું એટલે એને પાણી આજે પીધું વાર્તા કહો અને જુદા જુદા વિદ્યાર્થીઓને અભિનય કરવાનો મોકો આપો એક વિદ્યાર્થી વાર્તા કહે અને બીજો અભિનય કરે તેવી જોડી બનાવો એક વિદ્યાર્થી વાર્તા કહે અને બીજો વિદ્યાર્થી એનો અભિનય કરે એવી જોડી આપણે બનાવી બે બે વિદ્યાર્થીઓની બરાબર તો આપણે જોઈએ આગળ વાતચીત તમે કાગડો બન્યા હોય ત્યારે તમને શું કરવાની મજા આવે તમે કાગડો બન્યા હોય તો તમને શું કરવાની મજા આવે તો પાણી પીવા માટે આકાશમાં ઉડવાની મજા આવે આવે ને તમને આકાશમાં પૂરી પછી દાણા વીણવાની મજા આવે એ બધી મજા આવે કાગડો બન્યા હોય તો કાગડાએ કુંજામાં કાકડા નાખીને પાણી પીધી એવું એ તમે પછી પાણી પીવા માટે કરો ને ઊંડી પાણી સુધી તમારી ચાંચ ના ડૂબે તો તમે પણ કાકડા નાખીને તમે પાણી પી શકો એટલે કાગડાને કાગડો હોય તો આપણને આકાશમાં ઉડવાની મજા આવે એક તો કાગડો બનીને તમે શું શું કર્યું કાગડો બનીને તો આપણે આકાશમાં ઉડ્યા ઉડવાની મજા આવે પછી શું કરવાની મજા આવે દાણા ચડવાની મજા આવે એક ઝાડેથી બીજા ઝાડે જવાની મજા આવે બરાબર કાકડા ન મળે તો તમે કેવી રીતે પાણી પીવો કાકડા ના મળે તો તમે કેવી રીતે પાણી પીવો ત્યાં કાગડો હોય અને કાકડા ના મળે તો તમે કેવી રીતે પાણી પીવો તો ગમે તે વસ્તુ બીજું નાખીએ કાકડા ના હોય તો બીજું કંઈક નાખીએ અને પાણી ઊંચું લાવીએ કાકડા ના મળ્યા હોય તો શું નાખો બીજું એ વસ્તુ નંખાય ને પ્લાસ્ટિકનું કંઈ પેલું એ ઢાંકણું એ ના નંખાય એમાં શું નાખો તમે પથ્થર નાખો કાકડા ના તો પથ્થર નંખાય પછી બીજું શું નાખો કંઈ નાખો તમે શું નાખો તમે કાકડા ના હોય તો અમુક લોકો કાકડા ના પથ્થર નાખે પછી લાકડું નાખે એવું બધું નાખીને પાણી ઉપર લાવે વજનવાળી વસ્તુ આપણે નાખવી હોય બરોબર ને સિક્કો હોય તો સિક્કો નાખીએ તો સિક્કો નાખીએ તો પાણી ઉપર આવે બરોબર ને ચાર નંબર પાણી કેટલી રીતે પીવાય પાણી કેટલી રીતે પીવાય પાણી કેટલી રીતે પીવાય ઘણી રીતે પી શકાય પાણી ઊંચેથી પી શકાય પછી હાથ વડે આપણે પી શકીએ નળેથી બોટલમાં ઉપરથી આમ પી શકીએ ગ્લાસમાં પી શકીએ બરાબર ને પાંચ નંબર ચકલી કુંજામાંથી પાણી કેવી રીતે પીવે છે ચકલી કુંજામાંથી પાણી કેવી રીતે પીવે છે ચાંચ વડે ચકલી કુંજામાંથી ચાંચ વડે પાણી પીવે છે છ નંબર કાગડો બનીને આ વાર્તા કોણ કહે છે કાગડો બનીને આ વાર્તા કોણ કહે છે તમે લોકો કાગડો બનીને વાર્તા કહેશો કેવી રીતે કહેશો કે હું એક કાગડો હતો મને ખૂબ જ તરસ લાગી હતી અને હું પાણીની શોધમાં હતો એક કુંજો જોયો કુંજામાં પાણી જોયું પાણી પીવા માટે ચાંચ બોળી પણ ચાંચ અડકી નહીં પાણીને
એટલે આપણે પાણીને ઉપર લાવવા માટે શું કરશું એવું એ વાર્તા કહેવાની આપણે કાગડો બનીને કાગડાની બધા કા 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 બોલો અને આમ તેમ જુઓ બધા કા કા બોલો આમ આમ બધાની બાજુ જુઓ કા 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 કરતા કેવું લાગશે જેમ કાગડાઓ આવી ગયા ને એવું લાગે ને તમને મેં આ કીધું હતું કાકડા ના મળે તમે કેવી રીતે પાણી પીવો તમારા ઘરે હોય તમે માણસ હોય તો તમે માટલામાંથી પાણી પી શકો કાકડા ના મળે તો તમે તો માણસ છો તમે તો પેલું શું કહેવાય ગ્લાસ લઈને પાણી માટલીમાં પી શકો કુંજામાંથી પી શકો બરાબર તમારે તો ક્યાં કાકડાની જરૂર પડે કાગડાને કુંજામાં કાકડા નાખવાની જરૂર પડી વાર્તા પૂરી કરો અહીંયા આપણે વાર્તા પૂરી કરવાની છે એક હતો કાગડો તેને ખૂબ તરસ લાગી હતી એક કાગડો હતો એને ખૂબ તરસ લાગી હતી તે ખાલી જગ્યા શોધતો હતો તે શું શોધતો હતો તરસ લાગે એટલે તમે શું શોધો પાણી એટલામાં તેને એક ખાલી જગ્યા જોયો એટલામાં એને શું જોયું હતું કાગડાએ કુંજો કાગડાએ કુંજામાં ખાલી જગ્યા બોળી પણ પાણીને અટકી નહીં કાગડાએ પાણીમાં શું બોળી પીવા માટે કાગડો શું બોળે તમે મળેથી પીવો કાગડો ચાંચ તો ચાંચ બોળી આપણે લખ્યું ચાંચ લખવાનું ખાલી જગ્યામાં કાગડાએ નીચેથી ખાલી જગ્યા વીણ્યા ચાંચ એમાં અટકી નહીં એટલે કાગડાએ નીચેથી શું વીણ્યા કાંકડા કુંજામાં નાખવા શું વીણ્યા હતા નીચેથી કાંકડા એક પછી એક કુંજામાં નાખ્યા એક પછી એક કાકડો કુંજામાં નાખ્યો કુંજાનું પાણી ખાલી જગ્યા આવ્યું કુંજાનું પાણી કેવું કાંકડા નાખ્યા એટલે શું આવ્યું ઉપર તો એવું ખાલી જગ્યામાં ઉપર લખવાનું કાગડાએ પાણી ખાલી જગ્યા તો કાગડાએ પાણી પીધું પાણી ઉપર આવ્યું એટલે કાગડાએ પાણી પીધું અને કા કા કરતો ઉડી ગયો પાણી પીને કાગડો કા કા કરતા ઉડી ગયો તમને આ વાત મજા આવી હશે કાગડાની મજા આવી ને તો આપણે જોઈએ શબ્દો ગોઠવીને વાંચો અહીંયા આપણે શબ્દો ગોઠવીને વાંચવાના છે આ શબ્દો ગોઠવીને હું તમને સાપોથીમાં આગળ શીખવાડીશ કેવી રીતે શબ્દો ગોઠવવાના પણ અહીંયા હું તમને બતાવું છું એટલે તમને ખબર પડે હું તમને હોમવર્કમાં આપીશ આગળ અરે સાપોથીમાંથી પણ અત્યારે હું તમને એવી મૌખિક શીખવાડું છું કેવી રીતે કરવાનું અહીંયા જગ્યા હોય તો હું તમને શીખવાડું પણ આપણે જોઈએ હું આવી રીતે શીખવાડું છું મૌખિક તમને ખબર પડે તો જો એક નંબર ચાંચ કાગડાએ બોળી કુંજામાં અહીંયા આપણને શબ્દ આડાઅવડા આપ્યા છે એ શબ્દને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવવાનું છે તો ચાંચ કાગડાએ બોળી કુંજામાં તો કાગડાએ કુંજામાં ચાંચ બોળી તો કાગડાએ કુંજામાં ચાંચ બોળી બે નંબર વીણ્યા નીચેથી કાગડાએ કાકડા કાગડાએ નીચેથી કાકડા વીણ્યા આપણે વાર્તા સાંભળી એટલે ખબર હશે કે કયો શબ્દ કયા શબ્દ પછી આવે તો કાગડાએ નીચેથી કાકડા વીણ્યા ત્રણ નંબર કુંજામાં પથ્થર કાગડાએ નાખ્યા તો કાગડાએ કુંજામાં પથ્થર નાખ્યા ચાર નંબર હવે નંબર આવ્યા આપણે ચાર નંબર ઉપર કુંજામાં પાણી આવ્યું તો ઉપર કુંજામાં પાણી આવ્યું તો કુંજામાં ઉપર પાણી આવ્યું તો શું લખવાનું પહેલાં કુંજામાં ઉપર પાણી આવ્યું પાંચ નંબર કા કા કરતો ઉડી ગયો કાગડો તો કાગડો કા કા કરતો ઉડી ગયો પહેલાં કાગડો લાવો કાગડો કા કા કરતો ઉડી ગયો છ નંબર હતો આ હોશિયાર ખૂબ કાગડો કાગડો ખૂબ આ કાગડો ખૂબ હોશિયાર હતો શું આવશે આ
કાગડો ખૂબ હોશિયાર હતો. વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો, ચોકઠામાં ચિત્ર દોરો. વાક્યને આપણે વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે, તો આપણને અહીંયા વાક્યો આપ્યા છે અને આપણે ક્રમ આપીશું. કાગડાએ કુંજામાં કાકડા નાખ્યા, કાગડાએ પાણી પીધું, કુંજામાં પાણી ઓછું હતું, કાગડો પાણી શોધતો હતો, કુંજામાં પાણી ઊંચે આવ્યું, કાગડાએ એક કુંજો જોયો. તો આપણે આ વાક્યો વાંચ્યા. હવે એ વાક્ય પહેલાં પ્રથમ ક્રમે કયું વાક્ય આવશે એ આપણે પહેલાં શોધીએ. તો કાગડો પાણી શોધતો હતો, તો આને એક નંબર આપશું. અને કયો નંબર આપશું? એક. તો કાગડો પાણી શોધતો હતો. સૌ પ્રથમ તો કાગડો શું શોધતો હતો? પાણી. પછી પાણી શોધતા શોધતા શું મળ્યું એને? કાગડાએ એક કુંજો જોયો. તો કાગડાએ એક કુંજો જોયો. અને બે નંબર આપીશું. આને આપણે બે નંબર આપશું. કાગડાએ એક કુંજો જોયો. પછી કુંજામાં પાણી ઓછું હતું. કુંજામાં પાણી ઓછું હતું. તો પાણી ઓછું હતું એટલે કુંજામાં પાણી ઉપર લાવવા માટે કાગડાએ શું કર્યું? તો કાગડાએ કુંજામાં કાકડા નાખ્યા. કાકડા નાખ્યા એટલે પાણી કેવું આવ્યું? ઉપર. તો કુંજામાં પાણી ઊંચે આવ્યું. તો આ પાંચ નંબર. કુંજામાં પાણી ઉપર આવ્યું એટલે પાણી ઉપર આવ્યું એટલે કાગડાએ શું કર્યું? પાણી પીધું. તો કાગડાએ પાણી પીધું. તો અહીંયા તમારે આવો કુંજો દોરવાનો છે. પછી અહીંયા કાગડો દોરવાનો છે. અહીંયા ઉટ્ટો કાગડો દોરવાનો તમારે, બરોબર? અહીંયા ઉટ્ટો કાગડો દોરવાનો, અહીંયા એકલો કાગડો દોરવાનો અને અહીંયા કુંજો દોરવાનો. બે ચિત્ર દોરે આવી રીતે તમારે પણ દોરવાના છે. ગીત ગાઓ. અહીંયા આપણે એક ગીત આપ્યું છે એ આપણે ગાવાનું છે. આટા પાટા ગીલી દંડા કાટો, કાતો સંતા કુકડી, સંતો બેની ચાલો રમવા, અમે બનાવી ટુકડી, લંગડીમાં હું સૌને પકડું, ફાકો રાખતી નીલમ, આજ એને હંફાવી દઈએ, ઉતારીએ એની ફિલ્મ, એક પગે લંગડી ન ફાવે, આંબલી પીપળી રમશું, ખિસકોલીની જેમ પસી સૌ ડાળે ડાળે ફમશું, જો કોઈ તારી પાસે આવી કહેશે ચલક ચલાણી, ચલક ચલાણી, સૈલાને સિંધીને કહેજે પેલે ઘેર ધાણી, રમતા ભમતા થાકીશું નહીં ને પરસેવે નાસું, પસી જઈને તળાવ કાંઠે ધમ દબાકા મારશું, મમ્મીને કહી દઈશું કે નહીં કરતી ચિંતા ખોટી, સંતુ બેન તો મારી સાથે રમતા થાશે મોટી. તો આપણે એક કાવ્ય ગાયા. આટા પાટા ગીલી દંડા કાટો, સંતા કુકડી. આપણે આટા પાટા રમશું અથવા ગીલી દંડો રમશું, કાતો સંતા કુકડી રમીશું. સંતુ બેની ચાલો રમવા, અમે બનાવી ટુકડી. સંતુ બેન ચાલો રમવા, અમે એક ટુકડી બનાવી છે. લંગડીમાં હું સૌને પકડું, ફાકો રાખતી નીલમ. લંગડીમાં હું સૌને પકડી એવો ફાકા મારતી હતી નીલમ. આજ એને હંફાવી દઈએ, ઉતારીએ એની ફિલ્મ. આજે એને હંફાવી દઈએ, ઠકવાડી દઈએ, એની ઉતારી દઈએ આજે ફિલ્મ, ફિલ્મ ઉતારી દઈએ. એક પગે લંગડી ના ફાવે,
આંબલી પીપળી રમશું, એક પગે કે લંગડી ફાવે નહીં, એટલે આપણે આંબલી પીપળી રમશું. ખિસકોલીની જેમ પછી સૌ ડારે ડારે ભમશું, ખિસકોલીની જેમ આપણે બધા સૌ ડારે ડારે ફરશું, ભમશું, ચડીશું ઉપર ડારે ડારે ચડીને આપણે ભમવાનું અને ફરવાનું. જો કોઈ તારી પાસે આવી કહેશે ચલક ચલાણી, જો તારી પાસે આવીને કોઈ કહેશે કે ચલક ચલાણી, ચલક ચલાણી નહીં ચાલે. શૈલાને ચિંધીને કહેજે પેલે ગેત ધાણી, શૈલાને ચિંધીને આગળી ચિંધીને એને બતાવીને કહેજે, આગળી ચિંધીને કહેજે, ચિંધીને કહેવાનું કે પેલે ગેત ધાણી. રમતા ભમતા થાકીશું નહીં ને પરસેવે નાશું, રમતા રમતા થાકશું નહીં પણ પરસેવાથી નહીં લઈશું. પછી જઈને તળાવ કાંઠે ધમ ધબાકા મારશું, પરસેવાવાળા થઈ જઈશું પછી આપણે તળાવ કાંઠે જઈને એમાં ધમ ધુમાકા એટલે એમાં નાશું, ધમ ધુબાકા ડૂબક્યો મારીશું તળાવમાં જઈને. મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા ખોટી, મમ્મીને હું કહી દઉં કે ખોટી ચિંતા કરતી નહીં. સંતુ બેન તો મારી સાથે રમતા થશે મોટી, સંતુ બેન તો મારી સાથે રમતા રમતા થઈ જશે મોટા. તો આ કાવ્યમાં તમને ખબર પડી શું કહેવા માગે છે. અહીંયા રમવાની વાત કરવામાં આવી છે અને એક ટુકડી બનાવવામાં આવી છે, સંતુબેનને રમવા લઈ જવામાં આવે છે. તો આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. શોધો અને લખો. નીલમ તો નીલમ અહીંયા આપણને આપ્યા છે શબ્દો, તો નીલમ, નીલમ તો નીલમ. ફિલ્મ તો ફિલ્મ. ધુબાકા તો ધુબાકા. ગિલ્લી તો ગિલ્લી. ચલક ચલક. પેલે તો પેલે. જો ભાવેશ અને ભાવેશ કહીએ તો કેવી મજા આવે, ભાવેશ તો ભાવેશ કહીએ તો કેવી મજા આવે. તો લખો અને મોટેથી વાંચો. ભાવેશ તો ભાવેશ. રાકેશ તો રાકેશ. ગોપાલ તો ગોપાલ. જલેબી તો જલેબી. નીલા તો નીલા. ભૂમિકા ભૂમિકા. તમારા સમિત્રોના ઉપર જેવા નામ અહીં લખો અને તેમને એ નામથી બોલાવો. જતીન તો જતીન. જનક તો જનક. મનીષ મનીષ. નીલમ તો નીલમ. પંકજ તો પંકજ. દીપિકા તો દીપિકા. એવી રીતે નામ બોલાશે. ફિલ્મ ફિલમ તો ફિલમ. એવી રીતે આપણે બોલાય નામ બોલીને. રાકેશ તો રાકેશ. રાકેશ તો રાકેશ. એવી રીતે નામ બોલાય. તો આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. આવા વાક્ય તમે બનાવી શકો છો. આવા વાક્ય તમે બનાવી શકો છો. આવા વાક્યો તમે બનાવી શકો. ઉદાહરણના વાક્યોનું વિદ્યાર્થીઓને સમૂહમાં મોટેથી ઝીલ વાંચન કરાવો. ત્યારબાદ તેમને આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોનો એક અક્ષર ઉદાહરણ મુજબ બનાવી લખવાનું અને મોટેથી વાંચવાનું કહો. આપણે વાક્ય નીચે બનાવ્યા છે એવું વાક્ય બનાવવાનું અને મોટેથી વાંચવાનું છે. અમે ગોધરા ગયા. અમે ગોધરા ગયા. અમે નદીસર જોયું. અમે તમે નંદીસર જોયું. ફતેહસિંહ ફાટક બંધ કર્યું. ફતેહસિંહ ફાટક બંધ
કર્યું એ તો કેવી અજબ જેવી વાત છે એ તો કેવી અજબ જેવી વાત છે અજબ જેવી વાત છે બાબુભાઈએ બકરી પાડી બાબુભાઈએ બકરી પાડી અમે મેળામાં ખૂબ મજા કરી અમે મેળામાં ખૂબ મજા કરી તો બે શબ્દ સાથે બોલાય છે એટલે એક શબ્દ અને આ બે અડધો બ અને અડધો બ બોલવાનો બ બ ખૂબ બ એવી રીતે બોલાય ખૂબ અને ખૂબ બે વાક્ય બોલવામાં તરત જુદુંપણું આવી જાય છે બરોબર ને તો આગળ જોઈએ વાંચો એક કાગડો તરસ્યો હતો કુંજામાં પાણી ઓછું હતું પછી કાગડાએ ઉક્તિ કરી તો આપણે એ જોવાનું આ વાક્ય મોટેથી વાંચો ત્યારબાદ એક એક વાક્યનું સમૂહમાં જીલ વાંચન કરાવો લીટીની લીટી દોરેલા શબ્દ આવે ત્યારે વિદ્યાર્થીઓ પાટલી ઉપર હાથ પસારે આપણે અહીંયા હાથ પસારવાના નથી કાગડો તરસ્યો હતો તો કાગડો તરસ્યો હતો કુંજામાં પાણી ઓછું હતું પછી કાગડાએ યુક્તિ કરી આપણે આ લીટી હોય અહીંયા હાથ પસારવા કીધું પણ આપણે પસારવાના નથી આપણે લીટી બે નંબર ફૂલે સિંગનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો જે આપણને જોડાક્ષરો છે એ શબ્દો વિશે લીટી આપેલી છે ત્રણ નંબર ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે સફાચટ ચાર નંબર જગ્ગુ જૂઠું બોલ્યો એટલે તનુએ તેની કિટ્ટા કરી જગ્ગુ ખોટું બોલ્યો એટલે જગ્ગુએ તેની કિટ્ટા કરી આ જોડાક્ષર ગ જોડેલો છે થ ઠ જોડેલો છે લ અને ય જોડેલો છે બે ન જોડેલા છે બે ટ જોડેલા છે એવા જોડાક્ષરો આ આપણે શબ્દ જો એવા નીચે લીટી કરવામાં આવી છે પાંચ નંબર મમ્મીએ ચુન્નુને તડકામાં રમવાની ના પાડી હતી ચુન્નુ તડકામાં રમીને આવ્યો મમ્મીએ ગુસ્સે થઈ કહ્યું ચુન્નુ તું જક્કી છે જીદ્દી છે નંબર ત્રિષાએ પપ્પા પાસે 100 રૂપિયા માગ્યા પપ્પાએ તેને ફક્ત 50 રૂપિયા આપ્યા સાત નંબર દાદા દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે તે કૃષ્ણના ભક્ત છે આઠ નંબર આપણા રાજ્યનું નામ ગુજરાત છે આપણા રાજ્યનું નામ શું છે ગુજરાત આપણે કયા રાજ્યમાં રહીએ છીએ ગુજરાત આપણા દેશનું નામ શું છે ભારત એવું બધું તમને ખબર હોવી જોઈએ કે આપણું રાજ્ય કયું છે ગુજરાત અને આપણે કયા દેશમાં રહીએ છીએ ભારત નવ નંબર મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે એ ધનવાન માણસ છે તેમની પાસે ખૂબ પૈસા છે તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે દસ નંબર હું શાળાએ જઈ શકું તેમ નથી મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી છે હું શાળાએ જઈ શકું તેમ નથી મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી છે લીટી દોરેલા શબ્દો લખો આપણને આ બધા વાક્યો આપેલા આ બધા વાક્યો આપણને આ વાક્યો આપેલા એમાં લીટી દોરેલી હોય આ લીટી દોરેલા હોય એ વાક્યો આપણે આગળ ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે આ વાક્યો લીટી દોરેલા વાક્યો આપણે અહીંયા લખવાના છે તમે લખશો ને જાતે લખશો તમે જાતે તો મેં લખ્યા છે એ જોઈ લેવાના તરસ્યો લીટી દોરેલા શબ્દો લખવાના તો તરસ્યો યુક્તિ ફટાક ફૂટ્યો ભવ્ય ભટ્ટ સફાચટ જગ્ગુ જુઠ્ઠું બોલ્યો ટનુ કિટ્ટા મમ્મી ચુનુ આવ્યો ગુસ્સે કહ્યું જક્કી પપ્પા માગ્યા
ભક્ત આપ્યા કૃષ્ણ મંદિરે કૃષ્ણના ભક્ત રાજ્ય ગજ્જર ધનાઢ્ય એરોપ્લેન પ્રજા ચિઠ્ઠી આટલા શબ્દો આપણે જોયા એ તમે ચોપડીમાં તમારી જો પાસે ચોપડી હશે એમાંથી જે આવી રીતે લીટી કરેલી હોય એવા શબ્દો આપણે આગળ બીજા વાક્યો છે એ જોઈને અહીંયા આપણે એ શબ્દ લખવાના છે આ ખાલી જગ્યામાં બરાબર મેં લખેલા છે પણ તમે તમારી જાતે પણ લખી શકો છો ત્યાંથી જોઈને